પણ મારી ચિંતા ચિંતા વિઘન વિનાશની અન મારી કમલાસની સક પણ વિસરે હાથી હંસવાહિની એ માતા દુર્ગા દેહું સુમ જીવન જોબન રાજધન ઓર રતન ધન ખાણ પણ એમાં જો મિલે સંતોષ ધન તો સબ ધન દૂર સમાન પાંચિયા પચીસ પચાસ કૌ પાવે તબ એકસો દો સો પાંચસો મગાઈ ગયો અને પાંચસો હજાર દસ હજાર મિલ જાવે તો લાખન કી બાત મેં ધ્યાન જો લગાઈ ગયો લક્ષી કરોડ પાવે તો અરબે ખરબે માગે ધન લાલચ અધિક તે અધિક દિલ લાઈ ગો કવિ કિશન ભનંત અરે જાન રે જન જન સંતોષ વિનાહી તેરો કેસો દુખ જાય ગયો સંતોષ જનસે સુખિયા તૃષ્ણાએ શું વળે છે જોતા જણાયું શાંતિ બસ સંતોષ માં મળે છે મિત્રો આ લોકસંગીતના લોક ડાયરામાં આપ સૌ આવ્યા છો આવો છો સાંભળો છો તો દરેક કવિનું ભક્તજનનું કેવું ઈ છે કે મનુષ્ય દેહ બહુ કિંમતી છે એને સાર્થક કરવા માટે સંતોષી બનવું અને હરિનું સ્મરણ કરવું હે માનવ તને આ મનુષ્ય દેહ મોંઘો મળ્યો છે એનું જતન કરજે
લોક સાહિત્યમાંથી પણ એ મળે છે, ભાગવત રામાયણમાંથી પણ મળે છે, સજ્જનો પાસેથી સત્સંગમાંથી પણ એ જ મળે છે. અને કવિને તો એમ કહેવામાં આવ્યું છે, તું ખોટા વખાણ કરતો નહીં, પ્રકૃતિનો અને પરમાત્માનો ઉપાસક બનજે. કારણ કે પાપીને રામ વ્યભિચારીને વિષમ કઈ અનગણગતિત જે કવિતા ઉચરશે, કેવી અસત વાચા તણા યાર કવિરાજના, એવો લોકે ગુના પ્રભુ માફ કરશે. પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી એવી અણઘટિત જે કવિતા ઉચરશે, તો એવી અસત વાચા તણા યાર કવિરાજના, ગેમ ગુના પ્રભુ માફ કરશે. લોક ડાયરામાં, લોક સાહિત્યના પ્રોગ્રામમાં આવી જીવતરની વાતો મળે છે આપણને. અને ઝવેરચંદભાઈ મેઘાણી, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, આપણો રાષ્ટ્ર શાયર, એ પણ એમ કહે છે કે આત્મની એરાણ ઉપર જારે અનુભવ પછડા, આત્મની એરણ ઉપર જારે અનુભવ પછડા, જરે સમાત આત્મની એરણ ઉપર જયારે અનુભવ પછડાય, પછી જરે શબ્દના તણખા રગ રગ કડાકા થાય, ચલ મન શબ્દને વેપાર. એક કડી બહુ સરસ છે કે ખાપણમાં તને ખતા પડશે ન તનડું હોશે તારું ખા, પણ તોય સબદના દીવડા તારા, એ જ તોય સબદના એ જ દીવડા તારા, પંત ભૂલા ચલ મન સબદ ખાપણમાં તને ખતા પડશે ને તનડું હશે તારું ખાક, તોય શબ્દ ના દીવડા હશે પંથ ભૂલાની આ. અને કવિતા કહેવાય જે કવિતા મને તમને પરમાત્મા તરફ લઈ જતી હોય એને કવિતા કહેવાય, નકર કઠણાય કહેવાય. નથી ગણાય લખતા મારું નામ કવિ જર્મન છે, પાતલો મારો બાંધો છે, બાંધામાં એ ખાંધો છે, એ જ મારે મને વાંધો છે. કવિતા ન કહેવાય, આ કઠણાય કહેવાય. હે શનિ અથવા રવિવારે જવાનું થાય નાટકમાં, તો બનાવી પાક દેનારો મહેતાજી ક્યાં ગયો મારો. આને કવિતા કહેવાય કે જોડકણા કહેવાય? જે કવિતા મને તમને પરમાત્મા તરફ લઈ જતી હોય કવિતા કહેવાય. જે વાત અને દ્રષ્ટાંત મને તમને ઈશ્વર તરફ લઈ જતું હોય એને વાત અને દ્રષ્ટાંત કહેવાય, બાકી બકવાસ કહેવાય. એવો એક સુંદર પ્રસંગ ગુજરાતનો બહુ જાણીતો છે, મનસુખરામ માસ્તર, ગાયકવાડી સરકાર વડોદરા, વડોદરાની બાજુમાં છાણી કરીને એક નાનકડું પંખીના માળા જેવું ગામ. આ સત્ય ઘટના છે ગુજરાતની, સૌરાષ્ટ્રની લોક જીભે ચડેલી આ વાત છે. માણસના જીવનમાં કેટલું પરિવર્તન આવે છે, સંતની કૃપા કેવી થાય, સંત કૃપા સમજો મિત્રો, સાધુની કૃપા, સંતની કૃપા, બાકી બાવા કહેવાય આપણા હારુથી થયા હોય.
હુકમ જ કરતા હોય ગરમ દૂધ બનાના, એટલે આપણે ગરમ દૂધ લઈને જઈએ, પરબારો આંગળી બોલે ધકતા હે, પણ તઈ ધીરો રે ને, તે કીધું ને કર્યું, અમે ક્યાં ઉપરથી ગરમ કરી લેવા છે. ક્રોધનું જાળું હોય, અકારણ ક્રોધ કરતા હોય એને બાવા કહેવાય. સંત સાધુની વ્યાખ્યા જુદી છે. જેના સાનિધ્યની માલિપા બેહો અને ત્રિવિધીના તાપ મટી જાય, જેના સાનિધ્યની માલિપા તમારા જીવનમાં તમને કંઈક મળતું એમ લાગે, કંઈક ભરાતું એમ લાગે, એને સંત કહેવાય. અને સંત કૃપા કેવી થાય એનો આ જીવતો જાગતો પ્રસંગ છે. મનસુખરામ એક શિક્ષક હતા, એમને ઘરેથી ઉજમભાઈ નામ, એવા જ ગુણ, ઉજળું જેવું નામ, એવું જેનું જીવન ઉજળું, પવિત્ર જીવન જીવે, હરિનું સ્મરણ કરે, પણ બન્યું એવું. મનસુખરામનો સ્વભાવ અતિ કડક હતો, ક્રોધી હતો. શિક્ષક હોવા છતાં, માસ્તર હોવા છતાંય અતિ ક્રોધી, બોલાવ્યા થાય નહીં, વાત કરો તો વળકે આવ્યા હોય. આપણે એમ કહી સાહેબ બેઠા છો તો કહેતા હો તો ઊભા થઈ જઈ, ના ના બેહો બેહો મારા વાલા બેહો, તમે કાળ ઝાળ ક્રોધી, બોલાવ્યા થાય નહીં, સાધુનું નામ લેવાય નહીં. તરત જ એમ કહી, નહીં બાવાને તો શેરીમાં ગરવા ન દેવાય, આવા કાળ ઝાળ ક્રોધી. અને એના જીવનમાં કેવું પરિવર્તન આવે છે એનો આ પ્રસંગ છે. કહેવાય છે કે એકવાર અયોધ્યાની સાધુ સંતની એક મંડળી ડાકોર દર્શન કરવા જાય છે. ગામના પાદરમાં બેઠેલો ડાયરો એમાં પૂછે છે કે આ ગામમાં કોઈ સદગ્રસ્ત માણસ હોય, કોઈ સંસ્કારી માણસ હોય, ભક્ત જીવન જીવતા માણસ હોય તો અમારે રાતવાસો કરવો છે અને ભોજન કરવું છે. આપ જાણો છો ગામના પાદરમાં ડાયરો તો બેઠો જ હોય, નવરી બજાર હોય જ, ઓટા ઘંતા જ હોય. ભગવાને છે ને અમુકને અમુક કામ હોય પાછે કુદરતના ઘરેથી જ, કે તમારે આ જ કરવાનું, ખટપટ જ કરવાનું એમ, અને એનું જીવન ખટપટમાં જ પૂરું થાય. આની કોર દિવાળી મૂકીને ભડકો કરે, આની કોર દિવાળી મૂકીને ભડકો કરે, અને વિશમાં બેઠા બેઠા તાપી રહ્યા પાછા. આપણે કે ઘા તો કે ટાઈટ ઉડાડું છું, આમ ન ઉડાડાય ટાઈટ, પણ નવરી બજાર છે ને, ચોરે જ બેઠા હોય, 2:30 વાગે બસ આવે કે 2:30 વાગે કેમ બસ નીકળી છે, હવે એનો ટાઈમ 2:30 છે ને 2:30 નીકળી ને હાલે તો ફેરવી આવી જાતું. ફલાણા ને ઘઉં ભાઈ થયા, આપણે કે બહુ સારા થયા, નહોતા થવાના ને કેમ થયા છે, હવે ફલાણે કામ કર્યું, મહેનત મજૂરી કરી અને ભગવાન ફળ ન આપે, તારી જેમ સુલાની આગમણમાં ટાંગા ભરાવીને બીડિયું ના હાંધા નથી કર્યા, નિશાન ચૂક માફ પણ નતાક નીચું નિશાન, ઊંચો નજીક તો તને ક્ષમા છે ઋષિ મુનિઓ કે, પણ હલકું હું કામ જીવશું તો તારા હાથની વાત છે, કોકના વખાણ ન કરતો કાંઈ નહીં, પણ કોકની ટીકા શું કામ કરશે, નિશાન ચૂક માફ. એક શેઠ એના નોકરને કીધું કે હું આમ ખુરશી ઉપર બેહું તો તું ક્યાં બે, તો કે હું નીચે ચાદર પાથરીને બેહું, તો કે હું એ નીચે ચાદર પાથરીને બેહું તો તું એમને જમીન ઉપર બેહું, પણ તમારે જે હેઠો બેહું, કે હું આમ જમીન ઉપર બેહું તો કે તો હું ખાડો ખોદીને બેહું, પણ તમારાથી હેઠો બેહું, તો કે હું એ ખાડો ખોદીને બેહું તો હું માથે ધૂળ વાળી દઉં. ખરી વાત છે, જે શેઠ એટલો જો નીચો જાય તો નોકરની જવાબદારી છે કે એની ઉપર ધૂળ વાળી દેવાય. નિશાન ચૂક માફ પર તાક નીચું નિશાન. ગામના પાદરમાં બેઠેલો ડાયરો સાધુ સંતો એટલું પૂછ્યું કે કોઈ સદગ્રસ્ત હોય તો ભોજન કરવું છે. એમ એક માણસે કીધું કે હા ભાઈ, અમારા ગામમાં એક છે મનસુખરામ માસ્તર, બહુ સરળ સ્વભાવના છે, બોલે તો અમૃત જરે છે, તમને બહુ રૂડો મીઠો આવકારો આપશે, તમે ત્યાં જાઓ. કવિ એમ કે છે, શું કે છે, એક દિવસ ની વાત કહું, એક ગાયો સાધુ નો એક દિવસ ની વાત કહું છું, ગાયો સાધુ નો સંગ રે, ઈ તો આ
कीर्तन मा मस्त बानी ए रे रे लो भक्ति नो ये रंग पूछूं कोई भक्त रहे छे हमारे भोजन करूं छे की धूपो ये भक्त रहे छे हमारे भोजन छे कोई सदग्रस्त संस्कारी मानस तो हमारे भोजन करूं छे અને માસ્ટર સાહેબનું નામ આપી સાધુ સંતને ઘેરે મોકલે છે. 15-20ની મંડળી હરિ કીર્તનમાં મસ્ત છે. ડાકોરના ડાકોરજીના દર્શન કરવા જાઉં છે, ડાકોર રણછોડ રાયના દર્શન કરવા જાઉં છે પરમાત્માના. ડેલી આવી સાથ પાડ્યો છે મનસુખરામ. ઉજમભાઈ બારા નીકળ્યા. મેં આપણે શરૂઆતમાં કીધું એમ જે હું નામ ઉજળું એવું જીવતર ઉજળું. પધારો પધારો પધારો, અમારે આંગણે સાધુ પધાર્યા, અમારે આંગણે સંત પધાર્યા છે. બહુ સાચી વાત છે, સંત જેને આંગણે પધારે ને. આપણે ત્યાં એક બહુ સરસ દોહો છે કે ચડતા દીનું પારખું અને જેને આંગણે રોજ મહેમાન, પણ પડતા પડતા દીનું પારખું એ આંગણે નું આવે સ્વાન, પણ એના પડતા પડતા દિવસ નું પારખું. અરે રે આંગણે નું આવે સ્વાન. મોટી ખડકે મેળ્યું ધોળા લાગે ધામ, ન લીએ એનું નામ કોઈ ખરે બપોરે ખીમરા. જેને આંગણે સાધુ આવે, મહેમાન આવે, અતિથિ આવે, એ તો ચડતા દિવસનું પારખું છે. મને એક જણે કીધું હતું, મને કે ભીખુદાનભાઈ લોભી માણસને બંગલે જઈને બેહું, એના કરતા દરિયા ને કાંઠે જઈને ન બેહીએ, કે ઓલો ઘૂઘવાટા તો કરે, આ તો હામો ન જુએ. એ બહુ સાચી છે. મોટી ખડકે મેળ્યું ધોળા લાગે ધામ, ન લીએ એનું નામ કોઈ ખરે બપોરે ખીમરા. ગમે એટલી સંપત્તિ હોય પણ જેને આંગણે કોઈ આવતું જાતું ન હોય, ખડકી કે આપણે ખડકી, જ્યાં આવતું ને જાતું હોય ને એને ખડકી કહેવાય, નકર ચે ખડકી કહેવાય. એની ચે ખડકી નથી ગણાય, ખોટે ખોટી વાતો કરતા. અમારે ત્યાં કોઈ દિવસ ચૂલો ચાલુ જ રહીએ, બંધ જ ન રહીએ, ચા પાણીમાં નહીં, શેક કરવા હારથી આખું ઘર માંદું હોય, ગોટા મૂક્યા જ કરે, એની વાત નથી. પણ જેને આંગણે કોક આવતું જાતું હોય એની આ વાત છે. બહુ સાચી વાત છે. ઘણા માણા કહે ને, અમારે ઘરે કોકવાર રાખો, હું ભજન રાખવા, ભોજન નહીં ભજન રાખો. ભજન ઘણે ઊભા કર્યો, માકડ ઓછા કરવા હરથી કરે. બોલો જે બબે પાંચ પાંચ લઈ ગયા. હા, એ ગામમાં મંડળી હતી, એને બાજુના ગામમાં બોલાવી આવ્યા. છોકરે કીધું ભાઈ દેવાનું કાંઈ નથી, તો ઊભા કરવા વાળા કીધું કાંઈ દેવું નથી ભાઈ, જીલવા વાળા એના આય છે, વગાડવા વાળા એના આય છે. આવી મંડળી ભાઈઓ, અને બાણોબાઈ રામસાગર તબલા ચડાવીને ઉપાડ્યા ભજન. સવારના 4 વાગે કીધું થોડું ખાવું છે, ગલા લીલા કરવા છે, ગલા લીલા કરવાની, ખાવું છે કંઈ. છોકરાને કીધું ભાઈ કંઈક લઈ આવ્યું, તો કે ભાઈ ઘરમાં કાંઈ નથી, મેં તમને ના પાડી હતી, આ તો તમે ઊભા કર્યા છે. એ થોડોક નાસ્તો તો લઈ આવી, એ ઉપડ્યો ને ભાઈ, ગાંઠિયાનું પડીકું પેંડાનું પડીકું લઈ આવ્યો, થોડા થોડા ગાંઠિયા ને થોડા થોડા પેંડા ખાઈ અને શરૂઆત કરી. દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી, રામગરી ઉપાડ્યું ભાઈ. પણ હવારમાં એક કેયના પગરખા નહીં ભાઈ, આખી મંડળી પગરખા વિના થઈ ગઈ, ઉઘાડ પગી થઈ ગઈ. કે પૂછ્યું કે ભાઈ અહીં પગરખા ઉતાર્યા ત્યાં ક્યાં, તો કે તો હારા હારા ગોતી કંદોઈની દુકાન મૂકી આવ્યો અને નાસ્તો લઈ આવ્યો. હવે ત્યાંથી જાવતી ભાગે પડતા દેતા જાય, છોડાવતા જાય. હવે જેની પા હતા એ તો છોડાવતા ગયા, પણ અમારા જેવા તો જામીન ગોતવા નીકળ્યા. એ ભાઈ કહી દો ને ભ્રમદી દઈ જા હું, બસ આ ઉભા કર્યા કહેવાય.
પણ જેને ઘેરે સંત પધારે, સાધુ પધારે, જેને ઘેરે અતિથિ આવે. ઉજમભાઈ રાજી થઈ ગયા, આ અમારે ત્યાં સંત પધારી રહ્યા છે. માસ્તર તો સ્કૂલે ગયા છે. વિચાર કર્યો કે સાહેબ આવે પહેલા પ્રસંગ પતી જાય તો સારું. બહુ સાચી વાત છે. સંતોએ એટલું કીધું, બેન સ્વયં પાકી છે, સીધો આપો એટલે અમે રસોઈ કરી લઈ. ઉજમબેને ખબર પડી ગઈ હતી કે આ કામ છે એ ગામના માણસોનું છે, કોકે આને ચડાવી દીધા છે. પણ હવે આવી પડી શું કરે માથે? ઊભી તમે ન કરો, કોઈ પણ વિપત્તિ ઊભી ન કરો, પણ આવી પડે એને સહન કરવી તો ગીતામાં પણ કીધું છે. કાંઈ વાંધો નહીં, બેસો, આપને હું સીધો આપું અને આપ રસોઈ બનાવો. મારે આંગણે સાધુડા ક્યાંથી? મનમાં ડર હતો કે મારા પતિ જો સ્કૂલેથી આવી જાય તો પ્રસંગ બગડી જાય. એક ઓરથી હરી સ્મરણ કરે છે, હે હરી લાજ રાખજે, નોધારાના આધાર મારી લાજ રાખજે. સીધો આપ્યો, સંતોએ રસોડું શરૂ કર્યું, રસોઈ કરી, બહુ પ્રેમથી કરી. સાચા સંતો હતા, સાચા સંતો. આજે આપણે એમ કેવું પડે, આ સાચા ભગત છે, આ સાચા સાધુ છે. સાધુ એટલે સાચા ન કહેવાય, સંત એટલે સાચા. સાચા સાચા સંત કહેવાનું કારણ શું? સંત એટલે સંત, સાધુ એટલે સંત, ભગત એટલે ભગત જ કહેવાય ને, એને સાચા ભગત કહેવાય. પણ ખોટા વધી ગયા ને એટલે આમ ભાગ પાડવો પડે છે. આ સાચા સાધુ છે, સાચા ભગત છે. હા, ભગત બે પ્રકારના હોય, એક અહોરિશ ભગવાનનું ભજન કરે એને ભગત કહેવાય ને, એકનું ઘરમાં હાલે નહીં એને ભગત કહેવાય. તમે જો ઘણી બહેનો બજારમાં વાતો કરતી હોય, અમારે તમારા ભાઈનો હાવ ભગત જેવું, મૂર વ્યવહારમાં માથા મારે નહીં, વ્યવહારની બધી ઓળીઓ મારે કરવી, માથા તેને ઘણાય મારવા, પણ તું એવું માથું કાઢી ગઈ હવે એનું માથું નીકળે એમ નથી બિચારા. એટલે એ ભગત થઈ ગયા. પણ સાચા સંત ન કહેવા પડે આપણા દેશમાં, સાચા સંત ન કહેવાતું. સંત એટલે સંત, સાધુ એટલે સાધુ, ભક્ત એટલે ભક્ત. પણ ખોટું વધી ગયું એટલે આ વિશેષણ લગાડવું પડ્યું. દાખલા તરીકે છાપામાં સમાચાર આવે કે પ્રમાણિકતાનો દાખલો, અને તમે અંદર વાંચો તો 50 રૂપિયા 100 રૂપિયા કંડક્ટરને મળ્યા હોય, એને કાઉન્ટરમાં જમા કરેવા હોય. હવે એમાં છાપામાં દેવાની શું જરૂર? 50 રૂપિયા એના તો નહોતા, એને જમા કરાવી જ દેવા જોઈએ. પણ નથી કોઈ જમા કરાવતા ને, એટલે છાપામાં દેવું પડે છે. એટલે આ બધું ખોટું વધ્યું એટલે આ બધા વિશેષણો આવ્યા. એમ સંતોએ બહુ પ્રેમથી રસોઈ કરી અને જમી, અંતર આંતરડી ઠરી ભાઈ સાધુડાની, અને અંતર રાજી થયા. ઓહો, જોગ માયા ધન છે મા. રસોઈ કરી, જમી, પરવારી અને સંતો બેઠા છે. તારે ઉજમબેને એમ થયું કે હવે સાધુ નીકળી જાય તો સારું, કારણ કે હવે સ્કૂલ છૂટવાની તૈયારીમાં છે, માસ્તર આવશે તો બધું બગડી જાય. કહેવાય તો નહીં સાધુને તમે જાવ એમ તો ન કહેવાય, પણ ચહેરો બદલી ગયો, રેખાઓ મંડી બદલવા, સાધુ પામી ગયા. તો સંતો હતા, અને આ મુખ્ય સંત જે હતા ને એને કીધું, બેન દીકરી તારા મોઢા ઉપર ચિંતા કેમ છે? અને ઉજમભાઈ એટલું બોલ્યા કે કઈ નહીં બાપુ, હું તો અમસ્તી. નહીં નહીં નહીં, વાત કરી બેન, કઈ તકલીફ છે, દુઃખ છે? કે ના મહાપુરુષ, કોઈ દુઃખ નથી, તકલીફ નથી, પણ આપે જમી લીધું હોય તો હવે અહીંથી નીકળી જાઓ. કેમ? મારા પતિનો સ્વભાવ બહુ ખરાબ છે, બહુ ક્રોધી છે, કોઈને આંગણે આવવા દે નહીં, એમાં સાધુને તો ઘરવા ન દી આવો, એનો વિકૃત સ્વભાવ છે, તો આપ અહીંથી નીકળી જાઓ. આ દેશના સંતોએ શું જવાબ આપ્યો છે મિત્રો, આમાંથી ઘણી પ્રેરણા મળે છે. અરે બહેન, બેટા, તારો રોટલો ખાધો, હવે અહીંથી જવાય નહીં. તારા પતિનો સ્વભાવ ન સુધરે ત્યાં સુધી અહીંયાથી હલે ને
એને રામ દુવાય છે બેન, અમાયથી નીકળીને હવે સ્વભાવ સુધારીને જવાય. પણ મહાપુરુષ નીકળી જાઓ, કદાચ એનો એવો સ્વભાવ છે કે તમને કોકને મારે, મારી લે, કાંઈ વાંધો નહીં. તારો રોટલો ખાધો છે, તારું અન્ન ખાધું છે, તમે માર ખાવામાં કાંઈ વાંધો નહીં. આને સંત કહેવાય. અમૃત પીએ બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય. હવે અહીંથી નીકળાય નહીં. તારું અન્ન ખાધું, અમે તો માગીને ભિક્ષા ખાય અને જીવીએ છીએ, અહીંથી અમારાથી જવાય નહીં. હવે તો એ સ્વભાવ સુધારીને જાય. સંતો બેઠા, સ્કૂલ છૂટી, સ્કૂલમાંથી મનસુખરામ નીકળ્યા એટલે ગામના પાદરમાં જે ડાયરો બેઠો તો ચોરે, એના મુકામ ચોરે જ હોય, એ ક્યાંય જાય જ નહીં. કારણ કે એને તો એ બધો આખો ધંધો લઈને બેઠા છે, ઘીરે જાય નહીં, જાય તો ઘીરે રહેવા ન દે, આવા તો જીવન હોય. ન્યાન્યા હુઈ જાય, ન્યાન્યા બેહે, ન્યાન્યા બીડું હળગાવે, ન્યાન્યા ઠારે ભડકા કરે, ઠારે બધું પોતે જ કરે. મનસુખરામને નીકળવું ને એક માણસે એટલું કીધું, મનસુખરામ તમારે ત્યાં તો ભંડારા ચાલે છે, તમારા પત્નીએ તો સાધુ સંતોની જમાયતને જમાડી છે, ત્યાં તો હરિહરની હાકલું થાય છે. અને મનસુખરામની ચોટલી ખીતો થઈ ગઈ. આ મારે ઘીરે ભંડારા, મારે ઘીરે સાધુ જમે, મારી હેરીમાં નીકળાય નહીં, એને હરિહરની હાકલું કરે છે. સંત છે ને, સંતની કૃપા એવી હોય. એક બાજુ સંત છે, એક બાજુ ક્રોધી માણસના જીવનનું પરિવર્તન થાય એની તૈયારી છે. માસ્તર ઘરે આવે છે, ડેલીથી હાથ પાડ્યો, ઉજામ હે ઉજામ, અને પોતાની પત્ની ધ્રુજવા માંડી. હાય હાય શું થાય છે. દિલ્હીમાં દાખલ થઈ સાધુની જમાચ જોઈ મનસુખરામ એમ કે છે, ઉજમ ત્યાં શું કર્યું, મારે આંગણે આ જગન માંડ્યો તે, હું આમાં ક્યાંય માનતો નથી તને ખબર છે, હું કોઈને ઘરવા દેતો નથી તને ખબર છે. એક સંત પામી ગયેલા હતા ને, પહોંચી ગયેલા સંત હતા ને, એ આડા ફેર્યા. મનસુખરામ રેવા દો, તમારે ઘરેથી બાઈ તો જોગ માયા છે. આડા ફેર્યા, અને આડા ફેર્યા એટલે કીધું કે તમે નીકળી જાઓ, ખાધું ભલે પણ હવે હાલતા થઈ જાઓ, મારે તમને મારવા ન પડે. અને સંત એમ કે છે, મનસુખરામ ક્રોધ ન કરાય બાપ, અમે તો સાધુડા છીએ, તારો રોટલો ખાતો, તારે ત્યાં અનાજ ખાતું છે, ને હવે અમને તું દક્ષિણા તો તારે કંઈક આપવી જોઈએ. દક્ષિણા આપ્યા વિનાનું ભોજન અધૂરું કહેવાય. અન મનસુખરામ નો પીતો ગયો, હજી આને દક્ષિણા જોઈએ છે, તમને હું મારતો નથી ને દક્ષિણા જ કહેવાય, તમે હાલતા થઈ જાઓ. અને ઉજમને સામે આમ ઘા કર્યો, અને મુખ્ય સંત જે હતા એને હાથ મનસુખરામ નો પકડી લીધો, ઘા પોતાના હાથ ઉપર પડ્યો, પણ હાથને પકડ્યો, પકડતાની સાથે શક્તિપાત થઈ ગયો. મનસુખરામનું શરીર ઢીલું મળ્યું પડવા, શક્તિનો સંચાર મળ્યો થાય. મનસુખરામને દુનિયા મંડી ફરવા, ઓહો હો શું થઈ રહ્યું છે, મારામાં આવું પરિવર્તન. મનસુખરામ ટાઢા બોળ થઈ ગયા. આને શક્તિપાત કહેવાય. પગમાં લાકડી પડે એમ પડી ગયા. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો. સંતની આંખમાંથી કરુણા પ્રગટી. મનસુખરામ બાપ, તું તો શિક્ષક છો, તું તો માસ્તર છો, તારી પાસે તો છોકરાઓ એનું ભવિષ્ય સુધારવા માટે આવે છે. ઓ ઉજમબેનને સામે જોઈ સાધુડા કહે છે, માં જોગમાયા હવે અમે અહીંથી રજા લઈએ છીએ. મનસુખરામ પગમાં પડીને કહે છે, મહાપુરુષ મને ક્ષમા કરજો, આ જીવતર મારું તમે સુધારી દીધું,
મને ખબર નહોતી, અત્યાર સુધીની જિંદગીમાં મને ખબર નહોતી કે ધીરજ શું કહેવાય, ક્રોધ ન કરવો એ શું કહેવાય. એ આજ મારા પડળ ઉગળી ગયા, મારા કમાડ ઉગાડી નાખ્યા તમે મહાપુરુષ, મારા કમાડ ઉગાડી નાખ્યા. બહુ સાચી વાત છે, શક્તિ પાત ની અસર થઈ. સંતો શું નથી કરી શકતા. હિમાલયના કંદરાની માલિપા તોફાન ઉપડતું સ્વામી રામ તીર્થ એમ કહેતા, શાંત હો જાઓ. હિમાલયનું તોફાન શાંત થઈ જતું હોય તો આ તો એક પામર માણસ છે. બાવડું પકડતા શરીરની માલિપા ભક્તિનો ઉદય થઈ ગયો, જ્ઞાનનો ઉદય થઈ ગયો. આખું જીવન એનું ફેરવી નાખ્યું અને સંતો ડાકોર જવા રવાના થઈ ગયા. પણ પાછળથી મનસુખ રામ, જાણે મનસુખ રામ જ નહીં, આખું જીવન બદલી ગયું. નિશાળે સીધે સીધા જતા રહીએ, બોલે તો કોકની સાથે થોડું બોલે, સારું બોલે, નીતિયુક્ત બોલે. ગામને એમ થઈ ગયું, આટલું જીવન પરિવર્તન. સ્કૂલેથી ઘરે જાય તો પણ શાંતિથી હેલા જતા હોય, ધરતીને દુભવે નહી, ધીરે ધીરે ડગલા માંડતા જતા. મનસુખ રામના જીવનમાં ધીરજ આવી ગયું છે. ધીરે ધીરે ઘરે આવે છે, ધીરે ધીરે સ્કૂલે જાય છે, સમય મળે ત્યારે હરિસ્મરણ કરે છે. સંતોની કૃપા થઈ ગઈ એટલે તો કવિ કહે છે ને, હે કે સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદમાં જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદમાં જેવો. વગર માગે આપશે વેલા બાળને દીધેલવો, એ તો વગર માગે આપશે વાલો બાળને દીધેલવો. બિરદ સંતો ના આકરા બાપા કહું બજાવીને જો, સંતો નો સ્વભાવ છે એવો, જનતાની ગોદમાં જેવો. સંતો નો સ્વભાવ છે એવો, જનતાની ગોદના જેવો. એક કડી તો બહુ સરસ છે, કે માત સુવરાવે લાલન પાલન કરી માં જેમ બાળકને સુવરાવે. માનું જે હેત છે, માનો જે પ્રેમ છે, એના કરતા સંતનો પ્રેમ આગળ છે. કેવી રીતે? કે એક ડગલું મેં એ આગળ ભાળ્યા જનની થી જગ સંત, કે માત સુરાવે એને સંત જગાડે અને ભેલવી દે ભગવંત. સંતો નો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. માત સુરાવે એને સંત જગાડે અને પછી ભેલવી દે ભગવંત. સંતો નો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના છે. મનસુખ રામના જીવનનું પરિવર્તન થઈ ગયું ભાઈ. ગામ વિચારમાં પડી ગયું કે આ માણસ બદલી ગયો આખો. હવે તો ખાલી બાળકોને ભણાવતા નથી, એકડા બગડા ખાલી નથી ગણિત ગણાવતા, હવે તો એને બ્રહ્મનું જ્ઞાન આપે છે. એકડો કોને કહેવાય, બગડો કોને કહેવાય, ત્રગડો કોને કહેવાય, ચોગડો કોને કહેવાય,
એ માત્ર ગણિત નહીં પણ એક જ બ્રહ્મ છે આ જગત માં માસ્તર બાળક ને કે છે એક જ બ્રહ્મ છે આ જગત માં માસ્તર બાળક ને કે છે એકરો કરીને એમ કે છે કે આને બ્રહ્મ કહેવાય આખું જગત એક છે બ્રહ્મમય છે બે થાતા જીવન બગડે ત્રણ થાતા બગડે છે બે થાતા એ જીવન બગડે છે ત્રણ થાતા બગડે છે માસ્તર બાળક એકલો બ્રહ્મ છે બે એટલે દ્વૈત ભાવમાં માણસ આવે ત્યારે બધું બગડે છે અને એમાંથી બચવા ઋષિયો વેદ રચા છે ચાર એમાંથી બચવા ઋષિયો વેદ રચા છે ચાર માસ્તર બાળકને કહે છે એકડો એટલે બ્રહ્મ દ્વૈતમાં પછી બગડે છે ચાર એટલે ચાર વેદ એમ બ્રહ્મનું જ્ઞાન આપે છે અને માસ્તર વિદ્યાર્થીઓને જ્યારે ભણાવે છે ત્યારે કોઈ ગુરુકુળ હોય એવું લાગે છે ગામ એનું છે સ્કૂલ એની છે મનસુખના માસ્તર પણ એ જ છે પણ એક સંતની કૃપા થતા એનું જીવન આખું પરિવર્તન થઈ ગયું સ્કૂલ બદલી ગઈ આખી આશ્રમમાં ફેરવાઈ ગઈ છોકરા પણ આવી અને એમ બોલતા હોય હે કે મારે કયેથી કમલાનો નાથ એ મારે ખયેથી ખગવાહસ હું નહીં ભજો વૈકુંઠનાથ વિના અને મારે ગયેથી શ્રી ગોવિંદ રે એ મેં તો ઘઘાને જાણ્યો રે ઘન શ્યામ હું નહીં ભજો વૈકુંઠનાથ વિના ગયે મારો કમલાનો નાથ ખયે મારો ખગવા હંસ ગયે મારો ગોવિંદ ને ગયે મારો ઘનશ્યામ એમ વિદ્યાર્થીઓ બોલે છે ખાલી ગણિત નહીં ખાલી ભણતર નહીં ભણતરની સાથે ગણતર ગણતરની સાથે સંસ્કાર મળે છે અને એ જ મોટી વાત છે ને સ્કૂલનું વાતાવરણ બને અને બહુ સાચી વાત છે મિત્રો વિદ્યાની સાથે વિવેક ભળવો જોઈએ સંસ્કાર ભળવો જોઈએ તો એ વિદ્યા વિદ્યા ગણાય બુદ્ધિ બુદ્ધિ તો છે ખિસ્સા કાતરુંમાં છે બુદ્ધિ ખિસ્સા કાતરુંમાં બુદ્ધિ ન હોય તો એ ગીર્દીમાં જ ખિસ્સું કાપી શકે રાજકારણીઓમાં ભયંકર બુદ્ધિ છે પણ એને દીક્ષિત કરવી જોઈએ એને સંસ્કારી કરવી જોઈએ માણસ ભણે ખરો પણ સંસ્કારી ન હોય તો ઘણા આપણે ભણેલા માણસો જોઈએ પણ એમાં હોય ને લાંબી ન હોય પુસ્તક જ્ઞાન હોય ગણતર ભણતરની સાથે પાછું ગણતર હોવું જોઈએ માણસ ભણે ખરો એની સાથે એની સાથે વિવેક હોવો જોઈએ એની સાથે એના સંસ્કારનું ભાતું હોવું જોઈએ અને માસ્તર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવે અને પ્રાર્થના થતી હોય તો પ્રાર્થના કંઈક જુદા પ્રકારની હોય આજે વાતાવરણ વૈજ્ઞાનિક યુગમાં બધું ઘટતું જાય છે બગડી ગયું એમ ન કહેવાય ઘણું સુધર્યું પણ છે પણ વિજ્ઞાનનો સદુપયોગ થાય કોમ્પ્યુટરની માલિકા તમે સારી બાબતો નાખો અને મેળવો તો એનો સદુપયોગ કહેવાય જેમ બુદ્ધિ તીવ્ર બને એમ એમાં
એના રચનાત્મક કાર્યો પણ થવા જોઈએ, એના માટે મહાપુરુષો મહેનત કરે છે. રાવણ પાસે ઘણું વિજ્ઞાન હતું, લંકા હોનાની હતી, સંપત્તિ પણ ઘણી હતી. નવ ગ્રહને જેને ઢોલીએ બાંધતા હતા, પવન એના પાણી ભરતા હતા, અઢળક સંપત્તિ, પાણ સંસ્કાર નામે મીંડું હતું લંકામાં. વ્રજ ગોકુળ જેમાં સંપત્તિ નથી, જેમાં કોઈ બહુ અદ્યતન સગવડતા નથી, ગોવાળિયા છે, નેહડામાં રહે છે, પણ અખિલ બ્રહ્માંડના માલિકને આવવું પડે, કારણ ત્યાં સંસ્કારનો પૂંજ છે. સંસ્કારનું માધ્યમ આપણે ત્યાં દેશમાં પાયામાં પડ્યું છે. પછી તો દર પૂર્ણિમે મનસુખરામ ચાલી પગપાળા ડાકોરના દર્શન કરવા છે. હે હરિ, હે અખિલ બ્રહ્માંડના માલિક, નોધારાના આધાર, દર પૂર્ણિમે ચાલી અને જાય ને પાછા ચાલીને આવે. તમે જોજો, મનસુખરામ જયારે ક્રોધી હતા, અહંકારી હતા, અશ્રદ્ધાવાન હતા, ત્યારે પણ ગામ ટીકા જ કરતું હતું. અને તમે જોજો, આપણે અજ્ઞાની હોય તો ગામ ટીકા કરે, અને જ્ઞાની થાવ તોય ટીકા કરે, ભક્ત થાવ તોય ટીકા કરે. આ સમાજને પુગાય નહીં, આ સમાજ તો ઈચ્છા પડે એમ બોલે. લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં, દોરંગની દુનિયા તણા ધોખા કદી દર્શ્યો નહીં. સરસ એના દાખલા છે. શિવ અને પાર્વતી નો બહુ સરસ દાખલો આપણે ત્યાં દ્રષ્ટાંત છે, કે જયારે પોઠિયા ઉપર બેઠા શિવ પાર્વતી ગણેશ પોઠિયા ઉપર બેહી અને નીકળ્યા, ગામના વાળા ટીકા મન્યા કરવા, જોતા ખરા આહા દયાહીન છે, મૂંગા પશુની ઉપર ત્રણ ખડકણા. વાતો સાંભળી ભગવાન શિવ, આ સુંદર દ્રષ્ટાંત છે. ગામ પૂરું થયું એટલે એમ થઈ ગયું કે ત્રણ નથી બેસવું. ગણેશને કે તમે બેસો, અમે હેલા જઈએ. બીજું ગામનું પાદર આવ્યું, ત્યાં કીધું, ઓહો કલિયુગ આવી ગયો, દીકરો પોઠિયા ઉપર બેઠો ને માવતો ટાંગા ઢેળી જાય છે. ત્રીજું ગામ આવ્યું એટલે ગણેશે ઉતરી ગયા, ના હવે આ ટીકા સહન ન થાય. ત્રીજું ગામ આવ્યું ત્યારે કીધું, છતાં વાહને ટાંગા ઢળી જાય જો, અને કેમ પૂગો તમે, કેમ જગત ગમે એમ બોલે. મનસુખ રામ જયારે ક્રોધી હતા ત્યારે જગત ને ગામ ટીકા કરતું હતું, પણ જયારે પોતે ડાકોરની યાત્રાએ જાય, હરિમય થઈ ગયા. રણછોડરાયને સામે હાથ જોડી એ વખતના એક શિક્ષક પ્રાર્થના કરે છે, કે ચુંદડી ઓઢું તો રંગ ચુવે, એ રંગ બેરંગી હો, હું તો ઓઢું કાળો કાબળો, તુજો દાગ ન લાગે કો. હે હરિ, હે ઠાકોર, હે મારા અખિલ બ્રહ્માના માલિક, ચુંદડી ઓઢું તો રંગ ચુવે અને રંગ બેરંગી હો, મેં તો ઓઢું કાળો કાબડો, એમાં ડાગ ન લાગે કો. હે હરિ, મને તો કાળો કામળો ઓઢાડજે કે એમાં કોઈ ડાગ ન લાગે. શ્યામ પિયા મોરી રંગ દે, કૃષ્ણ પિયા મોરી રંગ દે ચુનરિયા, શ્યામ પિયા મોરી રંગ દે ચુનરિયા. ऐसी रंग दे
प्रभु ऐसी रंग दे रंग नहीं छूटे। धोबिया धोवे जाने सारी मरिया हम पिया मुरी रंग दे धोबिया धोवे भले सारी उमरिया श्याम रंग दे श्याम पिया। મારા જીવતોનો રંગ એવો ચડાવી દે કે તારા સિવાય મને જગતમાં કઈ દેખાય નહીં, ભક્તિમય જીવન જેનું થઈ ગયું છે। પછી તો પતિ પત્ની દોનો સાથે મળી અને ડાકોર યાત્રાએ જાય, ભક્તિનું જીવન જીવે છે એટલે ટીકા શરૂ થઈ ગઈ। તમે ભક્તિનો માર્ગ ઉપાડો એટલે આપણા પોતાના જ હામાં પડે પછી ક્યાં વાત, બીજા તો પડતા પડે પણ આપણું ઘર જ ટીકા કરે હવે તો ક્યાંય ધ્યાને દેતા નથી, ભગવાન જાણે ક્યાં જાય કોણ જાણે, પછી જગતની શું કરવી એ જે પોતાના જ। સામાન્ય રીતે દુનિયા તો ગમે કે જ્યાં પોતાના જ હામાં પડે, અને તમે જોજો ભજન કરો ને એટલે અહીં વિરોધીઓ વધવાના જ છે। દાખલા તરીકે આપણે બાજરો વાવીએ ને તો બાજરો તો ઉગે પણ એની યાર બીજું ઘણું ઉગે જેને આપણે નીંદવું પડે, બીજું બિનજરૂરી ખડ ઉગે ને એને નીંદી નાખો તો બાજરો સારો થાય। એમ તમે હરિ સ્મરણ કરો એટલે તમારા સામે ટીકા થવાની થવાની થવાની, પણ એને નીંદી નાખો તો બાજરો બહુ સારો થાય। ઈર્ષા મળ્યા કરવા, મનસુખ માસ્તર તો હવે ભક્તિ જ કરે છે, છોકરાઓને બગાડે છે એને ભણાવવા નથી, દીકરા ભજનિયા ગવરાવે છે પ્રાર્થનાઓ કર્યા કરે છે, અમારે તો દીકરાને ભણાવવા છે, અમારે તો એને અમેરિકા મોકલવા છે, અમારે તો એને એન્જિનિયર બનાવવા છે, અને કાલે હવારે ભજનો ગાય ગાય ભક્તિના ભજનો ગાય ગાય ની ભગત થઈ જાય। હવે તારી હાથ પેઢીમાં કોઈ નથી થયું, એક પેઢીમાં ભગત થઈ જાય, ગજબના માણસો। એ ગીતા પ્રવચનમાં એક સંન્યાસી કીધું કે તમે કેમ આજ મોડા આવ્યા, તો એટલે માણસ કે મારો છોકરો આરે આવતો હતો એટલે એને સમજાવવામાં વાર લાગી, કે એને લઈ આવ્યો તો હું વાંધો હતો, એ પણ ગીતા સાંભળત ને, તો કે ના ના પ્રભુ એને ન લેવાય, વરી એને ભક્તિ લાગી જાય તો એમ, તો કેટલા વર્ષ થયા તમે ગીતા સાંભળો, તો 15 વર્ષ થયા, 15 વર્ષમાં તને ન લાગી એને એક દીમાં લાગી જાય, એને તારા કુળમાં કોઈને નથી લાગી, લાગે એને ભક્તિ લાગી જાય, આહા શું માણસ ટીકા કરે છે, પોતાની રીતે અર્થ મને કરવા માણસ, માસ્તર ભણાવતા નથી ભજનો ગવરાવે છે, અમારે એને અમેરિકા મોકલવા છે, પરદેશ મોકલવા છે, એન્જિનિયર કરવા છે, ડોક્ટર કરવા છે, ખટપટ શરૂ થયું ભાઈઓ, બહુ સાચી વાત છે। આ જીવતરના ચડતી પડતીના જે દિવસો છે, ચડાણ ઉતરાણના પ્રસંગો છે, એ જીવતરમાં બહુ પ્રેરણા મળે છે। આ રૂપક બાંધ્યા છે ને માણસો સમજાવવા માટેના, રૂપક બાંધવું પડે, રૂપક બાંધ્યા વિના ચાલે નહીં, એક વાતને સમજાવવા માટે દાખલા દ્રષ્ટાંત આપવા જ પડે। સોનું હોય, સોનાની લગડી એકલી ડોકમાં પહેરીને ન રખડાય, એને દાગીનો કરવો પડે એટલે એમાં મેરવણ નાખવું જ પડે, ચાંદી રૂપું નાખો તો જ દાગીનો થાય, સોળવાલા સોનાનો દાગીનો થાય નહીં। એક વાત સમજાવવા માટે ભારતના ઋષિઓએ મને તમને દાખલા દ્રષ્ટાંત ખૂબ આપ્યા, ખૂબ આપ્યા। દાખલા તરીકે એક રેકડી શાક બકાલે નીકળી, તો શાક બકાલું બધા લેતા હોય ને, તો એમાં એક જણો બે ચાર કેળા લઈને વિયો ગયો, રેકડીમાંથી કેળા લઈને વિયો ગયો ને, એટલે બાજુનો મરચાનો જે સુંડલો પીડ્યો હતો ને, આપ જાણો છો કે રેકડીમાં બધા શાક બકાલાના હુંડલા પીડ્યા હોય, એટલે મરચાઈ એટલે બીજા કેળાને કીધું કાં લઈ ગયો ને, તો હા ઉપાડી ગયો,
કે જો અમને ન ઉપાડે, અહીં બાજુમાં જ અમે છીએ ને, પણ અમને ન લઈ જાય. કેલા કે વાત સાચી, તમને ન લઈ જાય, તમારી પ્રકૃતિ એવી રહી એટલે ન લઈ જાય. મરચા કે ન અડે, હાથ ભવનની હુજારી દઉં એને હું, લઈ તો જાય. કેલા કે સાચી વાત છે, પણ તમને બીજી ખબર છે તો શું, એ લઈ ગયો ને એટલે હવે એને ઘેરે જઈને સુધારશે, પછી ઝીણા ઝીણા કટકા કરશે. એક ડીશમાં એ કટકા નાખીને એની ઉપર તુલસીના પાન મૂકશે, મુઠ્ઠી સપટી ખાંડ નાખશે, અને પછી અમારો છે ને ઠાકોરજીને પ્રસાદ ધરશે, તને શિરીને મીઠું ભરશે, તારા હજી સુધી પ્રસાદ હેબલે આણશે. ઘરની વાડીના ગોલર મિરસા મૂકો મંદિરમાં ત્રણ ચાર, એ અમે હજી સુધી હેબલું નથી. જે સમર્પણ કરે એ જ પરમાત્માના ચરણોમાં પહોંચે છે. એમ જીવન પરિવર્તનનું જે સમર્પણ છે, કામ ક્રોધ લોભ મોહ, એને દિશા આપવાની જરૂર છે. પણ આપ જાણો છો કે પછી તો બહુ ટીકામડી થવા, ગામ મેળું અરજીઓ કરવા, અમારા છોકરાઓને ભગતડા કરી દેશે, અમારા છોકરા ભણશે નહીં, તમે જુઓ એનું એ ગામ એની વાહ પડી ગયું છે. આ બનેલી હકીકત છે, છાણી ગામની વડોદરાની પાસે આ બનેલી ઘટના છે. આની ઉપરથી ઘણી પ્રેરણા મળે છે. આ પ્રસંગ બહુ ગુજરાતમાં જાણીતો છે. અને પછી નિરીક્ષકને અરજીઓ મંડી થવા, ગામમાંથી અરજીઓ આવ્યા, આ મનસુખરામને બદલી નાખો, અમારા ગામમાં માસ્તર જોઈ નહીં, અમારા છોકરાઓને ભગતણા કરી દેશે. બહુ અરજીઓ મંડી આવવા એટલે નિરીક્ષકને એમ થયું, આણંદથી પોતે રવાના થાય છે છાણી ગામ જવા માટે. કીધું કે ભાઈ હું ઓચિતાનો આવું છું સ્કૂલે, આપણે જોઈ તમે મને ત્યાં આણંદ સ્ટેશને લેવા માટે આવજો, વડોદરાથી ટૂંકમાં આણંદ આવે ટ્રેનમાં, ને ત્યાંથી પછી જવું ગામડે છાણી ગામ, સારી રસોઈ બનાવી ઈર્ષાખોર માણસોએ માસ્તરને બદલવા માટે, હેરાન કરવા માટે, ભક્તિ મુકાવવા માટે, ગાડા લઈ અને લેવા માટે ગયા. નિરીક્ષકને બેહાડી અને વાતો કરે, ન્યાથી ટીકા કરવી શરૂ કરી દીધી. ઘેરે લઈ આવ્યા, બહુ સારા ભોજન કરાવ્યા, લાડુ જમાડ્યા, અને પછી હાલો નિશાળે જાય સ્કૂલે. સ્કૂલે જઈ અને જોયું તો નાના નાના છોકરાઓ અતિ ઉત્તમ પ્રાર્થના કરતા હતા. એક બાજુ રણછોડરાય ભગવાનનો ફોટો છે, એક બાજુ સરસ્વતીનો ફોટો છે, વચ્ચે આસનિયું નાખી મનસુખરામ પ્રાર્થના કરાવે છે. નિરીક્ષકને ઓચિતું આવું, નાના નાના છોકરા એવા સુંદર લાગે. અને બહુ સાચી વાત છે, નાના છોકરા સુંદર લાગે અને ભણે તો જ આગળ આવે. બાકી પંદર પંદર વર્ષના ભડભાદર થયા હોય, ટીંગાટોરી કરી નિશાળે આખું ઘર મૂકવા જતું હોય, વાહામાં વાહડા ફાડી નાખ્યા હોય, ઊભી બજારે ભાંભરોટો ફાડતો હોય, ઓય માળી ઓય બાપ, ઈ ન ભણે, કોઈ દી ન ભણે. અને પાછો નિશાળને દરવાજેથી તો આવે જ નહીં, વંડી છેકીને આવે ને વંડી છેકીને જાય, આવો તો નર્યો હોય. એ નાના નાના છોકરાઓની વચ્ચે બેઠો હોય, કોડિયું દાણીઓ પીડ્યો હોય, અને પાછો ઊભો થઈને કે એ કડે એ ક પાડો રણકતો હોય એવો અવાજ, હવે તું ન ભણ કોઈ. એક ભાઈને કોકે પૂછ્યું, તમારો દીકરો ક્યાં સુધી ભણ્યો? તો રોંઢા સુધી. રોંઢે પાટી ફોડીને વી આવ્યા ઘીરે. નાનપણથી એને સંસ્કાર આપવામાં આવે. નાના છોકરા સ્કૂલમાં એ પ્રાર્થના કરે છે. કેવી આપણી તો કેટલી સારી પ્રાર્થનાઓ થતી ભાઈ. હે અસત્યો માહેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારે થી પરમ તેજે તું લઈ જા.
असत्यो माहेति परम सत्य तू जा ऊनायन धारे थी परम ते जे तू जा। हे अखिल ब्रह्मांड मालिक अमने असत्य माती सत्य तरफ लई जा अने अंधारा माती अंजवाड़ा तरफ लई जा मृत्यु माती अमरता तरफ लई जा। સુંદર પ્રાર્થનાઓ થતી આપણે અને રામ રતન ધન પાયો પાયો જી મેને રામ રતન ધન પાયો। સ્કૂલમાં પ્રાર્થના થઈ જાય અને પછી એકાદું ભક્તિનું ભજન ગાય वस्तु यमूलख दिनी मेरे सतगुरु अने कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो। नानपण मा नानपण नी मालिपा एमने आवा વિદ્યાની સાથે સંસ્કાર આપવામાં આવતા। રામ નામનું ધન, પરમાત્માના નામનું ધન, જે કોઈ લૂંટે નહીં, કોઈ ચોરે નહીં, કોઈની ભાર ન લાગે, કોઈ ભાગ ન પડાવે, આવી પ્રાર્થના સાથે રૂડા ભજન પણ ગવાતા, આજ પણ ગવાય છે, નથી ગવાતા એવું નથી, પણ માત્રામાં થોડું ઘણું ઓછું થયું છે, એ તો સમયની બલિહારી છે। શિક્ષકને નિરીક્ષકને અંદર આવવું, મનસુખ રામને જોવું, પધારો સાહેબ, ઉચિતાના આપ પધાર્યા, હું આપનું સ્વાગત ન કરી શક્યો, આપે વહેલું કીધું હોત તો હું આપને સામો લેવા માટે આવત, પણ સ્કૂલનું વાતાવરણ જોયું, વિદ્યાર્થીઓના ચહેરા જોયા, નિરીક્ષકને એમ થયું ઓહો આવી સ્કૂલ, આવા શિક્ષક અને આના સામે આવી વિરુદ્ધની અરજીઓ। મનસુખરામ, તમારા વિરુદ્ધ ઘણી અરજીઓ આવી છે, એટલે તો હું ઓચિતાનો આવ્યો છું, પણ તમારી પ્રાર્થના સાંભળી, તમારું વાતાવરણ સ્કૂલનું જોઈ અને તમારી સર્વિસ બુક લાવો, એમાં હું રિમાર્ક કરી દઉં। સારા રિમાર્ક કર્યા, એ વખતે અધિકારીને કંઈક અધિકાર હશે, પોતાના હાથની વાત હશે, 5 રૂપિયા પગારના એણે વધારી દીધા, પણ ગામના ઈર્ષાખોર માણસોને એમ થયું કે લાડવા આપણા ખાધા, પગાર આના વિધ્યા, આ કેવું કોને, કેવું કોને, ન સમજાય બુદ્ધિથી ન પકડાય એ પરમાત્મા તત્વની વાત છે, અને આ શિક્ષણની બહુ જરૂર, ખાસ આપણે ત્યાં। બાકી તો કવિ કહે છે ને કે ગુણતા ભાંગતા એ બાકી મેલતા આખો ભવ મે તો ગાલો છે વટમાં સુનતણો સરવાળો છે વટમાં સુનતણો બાકી મેળતા આખો ભવ મે ગાલ્યો છેવટમાં સુનતણો સરવાળો। સંસ્કાર વિનાની વિદ્યા, સંસ્કાર વિનાનું ભણતર એ સુનતણો સરવાળો છે। ગામડા માણસોએ કીધું કે હવે એમ કરીએ કે જે દિવસે પૂનમ હોય તે દી આપણે એના ઉપલા અધિકારીને બોલાવીએ, અને ઉપલા અધિકારી જે શાસ્ત્રા અધિકારી કહેવાય એને અરજીઓ કરી, અને એ અરજીઓ ને અનુલક્ષીને એને કીધું કે હું આવીશ। ગામના લોકોએ કીધું કે હવે તમે પૂનમ નદી જ આવજો, જેથી કરીને ગયા હોય ડાકોર, હવે હવે ક્યાં જાહે,
અને સારામાં સારી રસોઈઓ બનાવી અને શાસન અધિકારીને પૂનમની ગાડા તેડવા ગયા. આવ્યા મનસુખરામ તો ડાકોરમાં છે, ખબર નથી. મસ્ત છે. બોલ હરી બોલ, હરી હરી બોલ, મુકુંદ માધવ ગોવિંદ. બોલ હરી બોલ, હરી હરી બોલ, મુકુંદ માધવ ગોવિંદ. મુકુંદ માધવ. મસ્ત છે. ડાકોરના રણછોડ રાય ને એમ થયું, વાહ, આમ જો હરી બોલતા જો માણસની ઉપર કષ્ટ પડશે તો કાલ હવાર હરી કોણ બોલશે. મંદિરમાંથી તેજ ઉપડ્યું અને આવ્યું અહીંયા છાણી ગામની સ્કૂલમાં, અને એ મનસુખરામના રૂપમાં આસન્યા ઉપર ઠાકોરજી બેસી ગયા. નિરીક્ષક આવ્યા, પ્રાર્થના જોઈ, વિદ્યાર્થીઓનું વાતાવરણ જોયું, પ્રાર્થના ગવાય છે. કેવી પ્રાર્થના? ઓ વિશ્વાસી ના વિશ્વાસો, મારા કોણ લુસે આસુ. વિશ્વાસી ના વિશ્વાસો, મારા હૃદય કમળમાં તું બિરાજે, તું લુછે મારા સુ. વિશ્વાસી ના વિશ્વાસો, ઉચિતાના નિરીક્ષક શાસન અધિકારી આવ્યા. સ્કૂલનું વાતાવરણ જોયું, અંદર જોયું તો મનસુખરામ વિદ્યાર્થીને ભણાવે છે. ગામને એમ થઈ ગયું, ઓહો અહીં ક્યાં થયા, અભાવ બની ગયા, ગજબ કર્યા. તો આની પ્રાર્થના છે કે શું છે? વિઝિટ બુક લીધી ગામને એમ થયું, આહા, પગાર વિધ્યો પાછો. લાડવા આપણે ખવડાવી, પગાર આનો વધે. વિઝિટ બુકમાં રિમાર્ક મૂક્યા, 10 રૂપિયાનો પગાર વધાર્યો. પગાર વધારીને ગામનાને કીધું કે આવા આદર્શ શિક્ષકને સામે વિરુદ્ધમાં આવી અરજીઓ કરો છો, તમારું ગામ ઉજળ થઈ જશે. અને જ્યારે આણંદ ટેસ્ટને શાસન અધિકારીને વડોદરા જવું, એ ટ્રેનમાં ડાકોરથી મનસુખરામને ઉતરવું. ગામનાએ ચિત્ર જોયું, અધિકારીએ ચિત્ર જોયું, આ શું છે? કે હું તો ડાકોર ગયો છું સાહેબ, મને ખબર નહોતી કે તમે તો સ્કૂલમાં હતા. કેમ સ્કૂલમાં હતો? તો હા સાહેબ, કોળો કાગળ દઈ દો મને. હવે જો સ્કૂલમાં હોઉં તો મારો ઠાકોર આવીને મારી નોકરી કરી ગયો, મને સરકારનો સરકાર મળી ગયો છે, હવે મારું તમે રાજીનામું લઈને જાઓ. કહેવાય છે આણંદ સ્ટેશનમાં મહાપુરુષ એને કોળા કાગળમાં રાજીનામું લખી દીધું, લઈ જાઓ સાહેબ, હવે તો મને મારો મૂળ સરકાર મળી ગયો છે. આહા, આખું જીવતર દોનો દંપતી ડાકોરજીના દર્શન કરી રણછોડ રાયના ડાકોર જઈ અને જીવન વિતાવે છે. ભાગ બડા રામ ભજ, બખત બડા કછુ દે, અકલ બડી તો ઉપકાર કર, દેહ ધૈર્યા ફળ હે.